હું તમને આજે ગેરંટી સાથે એક વાત કહેવા માંગુ છું કે તમે, અરે હા તમે જ જે વિડીયો જોઈ રહ્યા છો એ વ્યક્તિ રાઇટી છે, જમોળી છે, એનો મતલબ કે જમણો હાથ વધારે ડોમિનેટિંગ છે, સિરિયસ ઇમ્પોર્ટન્ટ કામ બધા તમે જમણા હાથેથી કરો છો. આ જે મેં સ્ટેટમેન્ટ આપ્યું ને, આ સ્ટેટમેન્ટ સાચું હોવાનો ચાન્સ કેટલો છે? 10 માંથી 9 વખત. પૃથ્વી ઉપર મનુષ્યોનું જેટલું પણ પોપ્યુલેશન છે એમાં 75% થી લઈને 90% લોકો રાઇટ હેન્ડેડ છે. ક્યારે તમે એવું વિચાર્યું એનું કારણ શું છે? ચિંતા ના કરો, વિચારવાની જરૂરત નથી, આનું કારણ મને ખબર પડી ગઈ છે. ને જો તમે પણ જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું માં આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. 75% થી 90% લોકો રાઇટ હેન્ડેડ છે. તો આ હેન્ડેડ હોવાનો મતલબ શું છે? હેન્ડેડ એટલે એ બાજુનો એમનો હાથ, જમણો કે ડાબો, એ વધારે કોમ્પ્લેક્સ ટાસ્ક કરવા માટે વધારે સક્ષમ છે. એનો મતલબ છે કે નીડલની અંદર દોરો પોરવવાનો હોય, કે પછી વેજીટેબલ્સને ચોપ કરવાના હોય, કે પછી લખવાનું હોય, કે પછી બોલ થ્રો કરે છે ત્યારે બધામાં જે હાથ આપણો વધારે ડોમિનેટિંગ હોય, જે હાથ આપણે પ્રિફર કરીએ છીએ, એ હાથનો આપણા જીવનમાં વધારે પ્રભાવ છે, વધારે પ્રભુત્વ છે, અને એ હાથવાળા વ્યક્તિ આપણે કહેવાઈએ. જમણો હાથ આ બધા ટાસ્ક માટે આપણે યુઝ કરતા હોય તો જમણી કહેવાય, કે રાઇટ હેન્ડેડ કહેવાય, કે રાઇટી કહેવાય, અને ડાબો હાથ યુઝ કરતા હોય તો ડાબોડી, લેફ્ટ હેન્ડેડ કે લેફ્ટી. હવે આ બધા ટાસ્કમાં એક વસ્તુ નોટિસ કરવાની છે આપણે, કે આપણે જે હાથને મેઇન ટાસ્ક માટે વાપરીએ છીએ એના સિવાયના જે હાથ છે એને આપણે સબ મેઇન ટાસ્ક માટે વાપરીએ જ છે. શાકભાજી કટ કરતી વખતે શાકભાજી પકડવા માટે, એને સ્થિર રાખવા માટે ડાબા હાથનો પ્રયોગ કરીએ છીએ. અગર જમણો હાથ આપણે યુઝ કરીએ છીએ નીડલ થ્રેડ કરતી વખતે, સોયને આપણે ડાબા હાથથી પકડીએ છીએ ત્યારે જમણા હાથથી એમાં આપણે દોરો પોરવી શકીએ છીએ. બેસિકલી બંને હાથનો પ્રયોગ તો આપણે કરીએ જ છે, પણ જમણા હાથથી આપણે એવા ટાસ્ક કરીએ છીએ જેમાં વધારે કોન્સન્ટ્રેશન, આપણા હાથ ઉપર વધારે કંટ્રોલની જરૂરત હોય. કેમ? કારણ કે જે હાથ આપણો વધારે ડોમિનેટિંગ છે ને, એ હાથમાં આપણે વધારે સ્ટ્રેન્થ યુઝ કરી શકીશું, ઓછું એમાં ધ્રુજારી થશે, આપણે ઇઝીલી એ હાથને કંટ્રોલ કરી શકીએ છીએ, એની ફિલ્ડ ઓફ મૂવમેન્ટ આપણી વધારે છે, એના લીધે જ આપણે એ બાજુના હેન્ડેડ કહેવાઈએ. તો પછી આપણા શરીરની કોઈ પણ એક બાજુ વધારે ડોમિનેટિંગ કેમ હોય છે બીજી બાજુ કરતાં? એનો જવાબ છુપાયેલો છે લેટરલાઇઝેશનમાં. ચિંતા ના કરો, સમજાવું છું લેટરલાઇઝેશન શું છે. આપણા બ્રેનના બે હેમિસ્ફિયર છે, લેફ્ટ હેમિસ્ફિયર અને રાઇટ હેમિસ્ફિયર, એટલે બે ભાગ છે. હવે બંને ભાગ એક સરખા નથી હોતા અને બંને ભાગ શરીરમાં અલગ અલગ ક્રિયા કંટ્રોલ કરતા હોય છે, અને એમાં ડાબો ભાગ જે છે બ્રેનનો, એ આપણા શરીરના જમણા ભાગને કંટ્રોલ કરે છે, અને બ્રેનનો જમણો ભાગ છે એ ડાબા ભાગના મસલ્સને કંટ્રોલ કરે છે. અને એટલે જ આપણા બ્રેનમાં જે ભાગ વધારે સ્ટ્રોંગ છે એ ભાગ જે ભાગના મસલ્સને કંટ્રોલ કરે છે એ આપણું ડોમિનેટિંગ રહેવાનું. કેમ એક બાજુ વધારે ડોમિનેટિંગ હોય એ આપણે સમજી ગયા. હવે કેમ વધારે લોકો રાઇટી હોય છે એ સમજીએ. બ્રેનના લેફ્ટ હેમિસ્ફિયરમાં BA44 નામનો એક એરિયા છે, પ્લાનિંગ અને એક્ઝિક્યુશન આ એરિયા કંટ્રોલ કરે છે. ટૂલ્સ કઈ રીતે બનાવવાના, એટલે જ્યારે કરોડો વર્ષો પહેલાં આપણા પૂર્વજોએ પહેલી વખત ઓઝાર બનાવ્યા હતા ને, એ ટૂલ્સ બનાવવા માટે આ ડાબા ભાગનો પ્રયોગ થાય, કારણ કે એમાં પ્રોપર પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશનની જરૂરત પડે, અને આ ટૂલ્સ બનાવવામાં અને એને યુઝ કરવામાં આપણા બ્રેનનો ડાબો ભાગ યુઝ થતો હોય છે. હવે જે ભાગથી ટૂલ્સ બને છે, જે ભાગથી પ્રિસાઇઝ ટૂલ્સ બનાવવાની જરૂરત પડે છે, એ જ ભાગ એ ટૂલ્સને વાપરી શકે. એટલે આ આપણને ખબર પડી હિસ્ટ્રી, કે આપણે વધારે રાઇટી કેમ છે. હજુ આમાં આગળ લઈ જાઉં તો પછી શું પ્રાણીઓ રાઇટી કે લેફ્ટી હોય? તો એવી ઘણી બધી રિસર્ચ મને મળી છે જે એવું કહે છે કે પ્રાણીઓમાં પણ રાઇટી લેફ્ટી હોય છે, પણ એ બધા પ્રાઇમેટ્સમાં હોય. ચિમ્પાન્ઝીની વાત કરું તો 60-70% ચિમ્પાન્ઝી રાઇટ હેન્ડેડ હોય, ગોરિલામાં 75% ગોરિલા રાઇટ હેન્ડેડ જોવામાં આવે છે, પણ એની બીજી બાજુ ઓરેંગુટેન છે એ લેફ્ટ હેન્ડેડ વધારે હોય છે, અને 66% આંકડો એમાં આવ્યો છે. પણ આ 60-65-70% છે, 500-700 એનિમલ્સને લઈને આપણે જ્યારે મેજર કર્યું તો એનું જે રિઝલ્ટ આવ્યું ને એ ડિફાઇનેટિવ ના હોય. પણ આ પ્રાઇમેટ્સ 4 પગ ઉપર ચાલવાવાળા, એટલે આપણને એમાં ડેફિનેટિવ રિઝલ્ટ ના મળવાનું કારણ બીજું એક એ છે કે આપણે કઈ રીતે ચેક કરીએ કે ભાઈ આ જાનવર વધારે કયો સાઇડ પ્રિફર કરે છે, કયો બાજુનો હાથ પ્રિફર કરે છે? ના એ લખી શકવાના છે, ના એ સોયમાં દોરો પોરવી શકવાના છે. પણ એક બીજી થિયરી છે જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું, એ બાયપેડલિઝમની છે. બાયપેડલિઝમ એટલે એવી પ્રજાતિઓ જે બે પગ ઉપર ચાલતી હોય, જેમ મનુષ્ય છે, જેમ કાંગારૂ છે.
મનુષ્યોમાં જેમ રાઈટ હેન્ડેડ લોકો વધારે જોવા મળે છે ને એવી રીતે કાંગારુમાં એક્સપર્ટ્સે જોયું કે બધા કાંગારુઝ મેક્સિમમ 90% જેટલા લેફ્ટ હેન્ડેડ હોય છે, એટલે એમની ડાબી બાજુ વધારે સ્ટ્રોંગ હોય છે. એનો મતલબ એ છે કે જ્યારે ચારે ચાર લિંબનો પ્રયોગ, ચારે ચાર અંગનો પ્રયોગ કરીને ચાલવાની જરૂરત નથી પડતી, ત્યારે શરીર પાસે જગ્યા હોય છે એવું નક્કી કરવાની કે મારે કઈ બાજુનો હાથ વધારે ડોમિનેટ કરવો છે. હવે કાંગારુ ટૂલ્સ નથી બનાવતા, કોઈ ઓઝાર નથી બનાવતા, પ્લાનિંગ એક્ઝિક્યુશન કશું કરતા નથી, એટલે કદાચ એમની લેફ્ટ સાઈડ વધારે સ્ટ્રોંગ છે. પાછા માણસો અને આપણા બ્રેનના લેફ્ટ હેમિસ્ફિયરના BA44 પર આવીએ તો હવે આપણને ખબર પડશે કે આપણે બે પગ ઉપર ચાલીએ છીએ, બીજા બે હાથ આપણા ફ્રી છે, તો આપણા બ્રેનને જગ્યા મળે છે ટૂલ્સ બનાવવાની, વિચારવાની અને એના પછી એક્ઝિક્યુશન કરવા માટે કઈ બાજુ વધારે સ્ટ્રોંગ છે એ બાજુ યુઝ કરવા માટેની. બીજો એક સવાલ એ થાય છે કે શું જેનેટિક્સમાં ઇન્વોલ્વ હોય કે વધારે રાઈટ હેન્ડેડ લોકો છે તો એમના બાળકો પણ રાઈટ હેન્ડેડ થશે? તો એનો પણ એક ડેટા મને મળ્યો છે કે જો અગર બંને માતા અને પિતા બંને રાઈટ હેન્ડેડ હોય ને તો 10% ચાન્સ છે કે એ બાળક લેફ્ટ હેન્ડેડ હોય. કેમ 10%? કારણ કે 90% લોકો રાઈટ હેન્ડેડ, 10% લોકો લેફ્ટ હેન્ડ, એટલે પ્રોપર પ્રોબેબિલિટી જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધી હતી એ જ અહીં આવી ગઈ. પણ જો અગર માતા કે પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિ લેફ્ટ હેન્ડેડ છે તો 18-27% ચાન્સ છે કે એમનું બાળક લેફ્ટ હેન્ડેડ હશે. અને આનું કારણ કાં તો જીન્સ હોઈ શકે, કાં તો પછી આનું કારણ એ હોઈ શકે કે માતા કે પિતાને ડાબો હાથનો યુઝ કરતા જોઈને બાળક પણ શીખી જાય ડાબા હાથને યુઝ કરવાનું, કે પછી એને ટ્રેનિંગ જ ડાબા હાથની મળે એટલે કોપી કરવામાં વધારે ડાબોળી થઈ જાય. અરે યુરોપિયન સાયન્ટિસ્ટે તો 18 લાખ જૂના અવશેષો જોયા છે માણસોના, નિયન્ડરથલ્સના, જે આપણા પૂર્વજો હતા જેમાંથી માણસો આવ્યા છે અત્યારે. એ નિયન્ડરથલ્સના દાંતના માઇક્રોસ્કોપિક એવિડન્સ જોઈને એમને ખબર પડી છે કે એ લોકો પણ વધારે રાઈટ હેન્ડેડ હતા. કેવી રીતે ખબર પડી? કે નિયન્ડરથલ્સ હતા ને એ લોકો બંને હાથ અને પોતાના દાંતને ટૂલ્સ તરીકે યુઝ કરતા હતા. એટલે માની લો કોઈ પણ પશુ છે, પશુની ચામડીને છોડી રહ્યા હોય તો એ ચામડી દાંતની વચ્ચે પકડે અને જ્યારે બે હાથથી પકડીને એ દાંતની વચ્ચે પકડી છે ને એક હાથથી એને છોલતા હોય ને તો એમના દાંત ઉપર થોડા નિશાનો પડે. એ જે નિશાનાનો એંગલ છે ને એ એંગલ જોઈને સાયન્ટિસ્ટને ખબર પડી કે એ કદાચ રાઈટ હેન્ડેડ હોઈ શકે. અગેન આ ઇનકન્ક્લુઝિવ એવિડન્સ કહેવાય, કારણ કે એટલા બધા અવશેષો જ નથી મળ્યા કે કમ્પેર કરી શકે કે વધારે પોપ્યુલેશન રાઈટ હેન્ડેડ હતું કે લેફ્ટ હેન્ડેડ હતું. પણ કેવ પેઇન્ટિંગ્સ પણ એવા મળ્યા છે જે કેવ પેઇન્ટિંગ્સમાં ફક્ત ડાબા હાથના જ પંજાના નિશાન છે, કારણ કે ડાબો હાથ દિવાલ પર મૂકીને જમણા હાથથી પાઇપ પકડીને એક સ્પ્રે પેઇન્ટ કર્યું હતું જેનાથી આપણા પૂર્વજોએ આવા પેઇન્ટિંગ્સ પણ કર્યા હતા. લેફ્ટ હેન્ડેડ લોકોની બીજી એક વાત કરું તો જે મેં તમને લેટરલ ની વાત કરી છે, લેફ્ટ હેન્ડેડ લોકો જો પોતાનો ડાબો હાથ વધારે વાપરે ને તો એમના બ્રેન્સ વધારે યુનિફોર્મ હોય છે, એમનું લેટરલાઇઝેશન ઓછું હોય છે, વધારે યુનિફોર્મિટી હોય છે ને એમના શરીરમાં વધારે કોઓર્ડિનેશન હોય છે, એટલે જ કદાચ ડાબા હાથવાળા લોકો, ડાબોડી લોકો વધારે આર્ટિસ્ટિક હોય છે. આજના વિડીયોમાં મને જેટલી રિસર્ચ મળી છે બધી રિસર્ચ તમારા સુધી લાવવાનો પ્રયાસ કર્યો છે આ ડીપ નોલેજવાળી વિડીયોમાં. આ વિડીયોની માહિતી જો તમને ગમી છે તો કમેન્ટમાં મને કહેજો કે આવા વિડીયોઝ જોવા પણ તમને ગમશે. કોઈ પણ પ્રશ્ન છે મગજમાં, કોઈ પણ હજુ દલીલ કરવી છે, તમારી પાસે કોઈ પણ નવી રિસર્ચની માહિતી છે, બધું મને કમેન્ટમાં કહેજો, મને જાણવું ગમશે અગર કોઈ નવી માહિતી તમારા માધ્યમથી મને મળે છે તો. આ વિડીયોની માહિતી ગમી છે તો લાઇક બટન દબાવી દેજો ને આવા જ વિડીયોઝ જોવા માટે VTVGujarati.com પર. એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.